મિત્રો, બિપોર જોય વાવાઝોડું ટ્રેક બાબતે દરરોજ કાચીડાની જેમ કલર બદલી રહ્યું છે અને છેલ્લા ઘણા વર્ષોમાં ટ્રેકિંગ બાબતમાં આટલો મતભેદ આપણે ક્યારેય પણ જોવા મળ્યો નથી. તો વિવિધ ઇન્ટરનેશનલ હવામાન સંસ્થાઓને પણ બિપોર જોય વાવાઝોડાએ હંફાવ્યા છે. બિપોર જોય વાવાઝોડાના ટ્રેક અંગે ઇન્ટરનેશનલ મોડલોને પણ ધોરા દિવસે તારા દેખાડ્યા હોય એવું કહી શકાય. કેમ કે જ્યારથી આ સિસ્ટમ મજબૂત થઈ છે ત્યારથી સિસ્ટમ અંગે દરેક મોડલમાં અપડેટમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. મિત્રો, લેટેસ્ટ અપડેટ મુજબ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર ગણી શકાય. કેમ કે GSF મોડલ પણ હવે યુરોપિયન મોડલ તરફ ઝુકાવ કરી રહ્યું છે. GSF મોડલની ફ્રેશ અપડેટ મુજબ આ વાવાઝોડું હવે ઓમાનને બદલે પાકિસ્તાન તરફ લેન્ડફોલ થાય એવું જણાઈ રહ્યું છે. જ્યારે યુરોપિયન મોડલની છેલ્લી અપડેટ મુજબ આ વાવાઝોડું કરાચીની આજુબાજુ ટકરાય એવી સંભાવનાઓ વધી રહી છે. જોકે મિત્રો, યુરોપિયન મોડલના છેલ્લા ચાર્ટ મુજબ આ વાવાઝોડું કાંઠા ઉપર આવતા નબળું પણ પડી શકે એવા સમીકરણો પણ સામે આવી રહ્યા છે. જો આવું બનશે તો 12 જૂનથી 14 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભારે પવન સાથે ભારે વરસાદનો સામનો કરવો પડે. મિત્રો, હવે આવનારી 2-3 અપડેટ મહત્ત્વની રહેશે. કેમ કે લગભગ 80% હવે ચાર્ટ ફાઇનલ બની ગયા હોય એવું જણાઈ રહ્યું છે. મિત્રો, સંભવિત બિફોર જોય વાવાઝોડા અંગેની છેલ્લામાં છેલ્લી અપડેટ અમે સતત તમારા સુધી પહોંચાડતા રહેશું. તો અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે જોડાયેલા રહેજો.